गुड मॉर्निंग फ्रेंड्स, हूँ और भ्रमण कर गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना एक्जाम्पल जोई रह्या छे। तो चलो शुरू करिए मित्रों, स्वाध्याय 3.6 मां दाखला नंबर 1 नो छेल्ला नंबर नो दाखलो छठा नंबर मां 27/2x + 3y - 12/2x - 3y = -1 અને 36/2x + 3y - 9/3x - 3y = 1। નીચેના સમીકરણ યુગ્મ પરથી x અને y શોધવાના છે। હવે મિત્રો, તમે રકમને બરોબર જુઓ તો છેદમાં 2x + 3y, અહીંયા પણ 2x + 3y, અહીંયા 2x - 3y, 2x - 3y, અને છેદમાં છે એટલે આપણે ધારી લેવું પડશે, ધારો કે 1/2x + 3y = a અને 1/2x - 3y = b ધારતા। ચાલો તો હવે પહેલું સમીકરણ બનાવીએ, તો આ 27 અને આના બરાબર a ધાર્યા એટલે 27 * a એટલે 27a માઇનસ 12, આના બરાબર આપણે શું ધાર્યું b એટલે 12b અને બરાબર -1, સમીકરણ નંબર 1 આવી બરોબર। ચાલો હવે આપણે સમીકરણ 2 બનાવીએ, અહીંયા 36 આના બરાબર કેટલા છે a એટલે 36 * a એટલે શું થાય 36a અને છેદમાં કેટલા આપેલા છે મિત્રો 2 બરોબર। હવે એ જ રીતે -9 અને છેદમાં જુઓ 3 બરોબર, અહીંયા જુઓ 9 * b એટલે 9b થાય અને છેદમાં કેટલા આપેલા છે 3 આ 3 અને બરાબર 1। હવે છેદ ઉડાડો 3 * 9 અને 2 = 18 + 36, તો માટે 18a - 3b અને બરાબર 1, અને સમીકરણ નંબર કયું આપી દઈએ 2 મળી ગયો। હવે સમીકરણ 1 અને 2 ચેક કરો, અહીંયા -12, અહીંયા -3, અહીંયા 12 લાવવા હોય તો આ સમીકરણને કેટલા વડે ગુણવા પડે 4 × 4 = 12, માઇનસ અને અહીંયા માઇનસ એટલે શું થઈ જાય એનો લોપ ન થાય એટલે સરવાળો લેવો પડે, તો આપણે આને નહીં ગુણવા પડે એટલે આપણે લખીએ કે સમીકરણ 2 ને 4 વડે ગુણી સરવાળો લેતા। ચલો હવે સમીકરણ 2, પહેલા સમીકરણ 1 લખી કાઢો, તો 27a - 12b અને બરાબર -1 અને આને 4 વડે ગુણો 18 × 4 = 72, 72a - 12b 4 * 3 = 12 અને બરાબર 4 × 1 = 4। હવે આપણે સરવાળો અહીંયા લઈ રહ્યા છીએ, જુઓ અહીંયા મિત્રો આ માઇનસ માઇનસ છે એટલે સરવાળો નહીં આવે, કેમ? કારણ કે એનો લોપ ન થાય એટલે બાદ બાકી લેવી પડે, અને બાદ બાકી આપણે જ્યારે લઈએ ત્યારે ચિહ્નો બદલવા પડે, માઇનસ અહીંયા પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ આવે એટલે ઉડી જાય। ચલો હવે અહીંયા બાદ બાકી છે, 72 માંથી 27 બાદ કરો તો શું થાય મિત્રો, 12 માંથી 7 જાય તો 5, 6 માંથી 2 જાય તો 4, અને મોટી સંખ્યા આગળ માઇનસ એટલે -45a અને બરાબર આ માઇનસ માઇનસ પ્લસ, 4 નહીં 5, મોટી સંખ્યા આગળ માઇનસ એટલે -5, બંને બાજુ માઇનસ એટલે પ્લસ થઈ જાય તો 45a = 5। હવે આ 45 ને પેલી બાજુ લઈ જાઓ તો a = 5/45, 5 9 45,
માટે a બરાબર 1 છેદમાં કેટલા મળ્યા આપણને 9 મળ્યા ક્લિયર ચાલો હવે આ કિંમત તમે સમીકરણ 1 માં મૂકી દો તો અહીંયા આપણે લખીએ કે a ની કિંમત સમીકરણ 1 માં મુક્તા ચાલો समीकरण एक में मूकिए तो समीकरण एक लखीए पहला अपने तो 27 ए माइनस 12 बी अने बराबर माइनस एक आ रीते छे आ आपू समीकरण एक हवे एमां आपणे किंमत मूकी दईए तो शुं थाय जुओ तो 27 गुण्या ए एटले केटला छे 1/9 એટલે કે 1 છેદમાં 9 અને માઈનસ 12 બી અને બરાબર માઈનસ 1 9 3 27 3 1 3 ઓછા 12 બી અને બરાબર માઈનસ 1 હવે માઈનસ 12 બી બરાબર માઈનસ 1 આ પ્લસ આ બાજુ જાય તો માઈનસ 3 માટે માઈનસ 12 બી બરાબર માઈનસ કેટલા આવે મિત્રો 4 मोटी संख्या अगर माइनस 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 प्लस 3 ने 4 હવે બંને બાજુ માઈનસ છે એટલે નીકળી જાય તો 12 બી બરાબર 4 વધે માટે હવે જુઓ આપણે બાજુમાં લખી કાઢીએ તો આ 12 ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો ભાગાકાર તો બી બરાબર 4 છેદમાં 12 4 3 12 માટે b બરાબર 1 છેદમાં 3 આપણે મળે હવે મિત્રો આ જવાબ ન કહેવાય હજી આપણે જે ધાર્યું છે એની અંદર કિંમતો મૂકવી પડશે હવે આપણે જે ધાર્યું છે આ રહ્યું તો એની અંદર આપણે કિંમતો મૂકીએ આની અંદર જુઓ તો આપણે અહીંયા લખીએ ચલો કે 1/2x + 3y બરાબર a છે બરોબર આની અંદર તમારે મૂકવાનું છે તો શું થાય ધ્યાન આપો 1/2x + 3y બરાબર a a એટલે કેટલા આવ્યા 1/9 હવે 9 ને આ બાજુ લઈ જાઓ આને આ બાજુ લઈ જાઓ તો 9 એકા 9 બરાબર 2x + 3y એમના એમ આ બેનો ગુણાકાર એમના એમ માટે 2x + 3y બરાબર કેટલા મળ્યા 9 અને સમીકરણ નંબર આપણે આપી દઈએ 3 ક્લિયર ચાલો હવે એ જ રીતે આપણે આ લઈએ 1/2x - 3y બરાબર b આ રીતે આપણને આપ્યું છે હવે એમાં કિંમતો મૂકો 1/2x - 3y 3y બરાબર b એટલે 1/3 ક્લિયર જુઓ મિત્રો હવે આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર 3 1 3 અને બરાબર આનો ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર તો 2x - 3y એમના એમ માટે શું લખાય 2x - 3y બરાબર 3 અને સમીકરણ નંબર કયું આપી દઈએ 4 હવે મિત્રો તમે સમીકરણ 3 અને 4 ચેક કરો તો શું થશે આ +3y -3y એટલે ગુણવાની જરૂર નથી બંને સરખા છે એટલે એનો લોગ થાય એટલે સરવાળો લેવો પડે તો આપણે હવે અહીંયા લખી કાઢીએ ધ્યાન આપજો બરોબર કે સમીકરણ 3 અને 4 નો સરવાળો લેતા સરવાળો ગુણવાની જરૂર નથી કારણ કે સરખા છે તો આપણે અહીંયા લખીએ 2x + 3y બરાબર 9 અને એની નીચે સમીકરણ લખીએ 2x - 3y બરાબર 3 હવે સરવાળો છે એટલે ચિહ્નો બદલવાના નથી આ +3y -3y ઉડી ગયા 2 ને 2 કેટલા થાય 4x અને બરાબર 9 + 3 એટલે 12 આ 4 ને પેલી બાજુ લઈ જાઓ તો x = 12/4 4 3 12
માટે x બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો પહેલો ઉકેલ મળ્યો 3 હવે આ કિંમત છે ને મિત્રો તમે આની અંદર મૂકી દો સમીકરણ 3 માં તો આપણે અહીંયા લખીએ કે x ની કિંમત समीकरण 3 માં મુકતા તમે 4 માં પણ મૂકી શકો તો આપણે સમીકરણ 3 લખીએ 2x + 3y = 9 આ આપણું સમીકરણ હવે મિત્રો આપણી પાસે જગ્યા નથી એટલે હવે આપણે અહીંયા લખીશું ધ્યાન આપજો હવે આ રકમ પણ હું ભૂસી નાખું છું તો આપણે અહીંયા શું લખીએ 2x अबे x આપણે મળી ગયા તો 2 કૌંસમાં x એટલે 3 + 3y = 9 3 2 6 + 3y = 9 હવે 6 ને પેલી બાજુ લઈ જાઓ 3y = 9 - 6 માટે 3y = 9 માંથી 6 જાય તો 3 3 ગુણાકાર માં છે આ બાજુ જાય તો ભાગાકાર માટે y બરાબર 3/3 3 3 ઉડી ગયા માટે y બરાબર કેટલા મળ્યા 1 ક્લિયર તો આ રીતે મિત્રો આપણે x અને y નો ઉકેલ મળી ગયો ક્લિયર તો આ રીતે નીચે જવાબ લખી કાઢવાનો મિત્રો नेक्स्ट वीडियो में नवा एग्जांपल साथे फरी मळीए छीए त्यां सुधी गुड नाइट फ्रेंड्स।